કરચરણકૃતમ વા કકાયજમ કર્મજમ વા શ્રવણનિજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ. શિવજી સિવાય તમારા પાપ કોઈ નહીં કરે, મારું કામ નહીં, મેં તમને માફ કરી દીધા. પણ તમને લાગેલા પાપમાંથી જો પ્રાયચિત મેળવવું હોય તો તમારે શિવ મંદિરે જવું જોઈએ. હું નથી કહેતો, ગોસ્વામી તુલસીદાસજી લખે છે અને ભગવાન રામ ભગવાન નારાયણ એ નારદને કહે છે. ભગવાન નારાયણ નારદને કહે છે, જપહુ જાઈ શંખ કર સતનામા, જપહી જાઈ શંખ સતનામા, હોય હૃદય તુરત બિસરામા, હોય તુરત હૃદય બિસરામા. જો અહીંયા રામ રામચરિતમાનસમાં નારદજીને પણ કહ્યું અને પરશુરામજીને પણ કહ્યું. ધનુષભંગ પછી પરશુરામજી જનકપુરમાં આવ્યા અને એ વખતે લક્ષ્મણને પરશુરામનો સંવાદ થયો. ભગવાન રામ આવ્યા, મનાવ્યા કે હશે હશે બાપજી, એ તો નાનું બાળક છે, બોલી જાય, હે એની સામે નહીં જોવું જોઈએ. આમ કર્યું અને પછી ભગવાન રામે કહ્યું કે મહારાજ તમે નામથી મોટા છો. પહેલી વાત તો એ છે, તમે નામથી મોટા, મારું નામ ખાલી રામ અને તમારું નામ પરશુરામ, એટલે નામથી મોટા. પછી બીજું, જ્ઞાતિથી પણ મોટા, હું ક્ષત્રિય તમે બ્રાહ્મણ, એટલે જ્ઞાતિથી પણ મોટા. અને પ્રભુ ઉંમરમાંય મોટા, હે ઉંમરમાંય તમે મોટા, હું નાનો હજી 16 વર્ષનો અને તમે ક્યાં વયો વૃદ્ધ. વિચાર કરજો શ્રોતાજનો, પરશુરામજી 21 વાર નક્ષત્રી પૃથ્વીને કરી અને જ્યારે એક રાઉન્ડ લે પછી 10,000 વર્ષ સુધી તપસ્યામાં બેસે. કેટલા, જરા ગૌર સે બોલો જોઈએ, કેટલા વર્ષ સુધી બે? 10,000. આપણે 10 મિનિટ બેસી શકતા નથી, બોલો 10 મિનિટ ક્યાં તો આમ. આપણે જઈ પછી આપણા નામ ક્યાંય ન હોય, કાઢો રેશનમાંથી, હે પાસમાંથી કાઢો, ચૂંટણી કાર્ડમાંથી કાઢો, હે હા હા બાપ. જે તપસ્યા કરે તપોદ્વંદ્વ સહનમ, પૂજ્ય દાદા કહે છે સારા હેતુ માટે કંઈક સહન કરવું જોઈએ. સારા હેતુ માટે આપણે સાંભળવું છે તો કંઈક ગરમી સહન કરવી પડે, કંઈક નીચે, આ તો બહુ સરસ મારા બ્લોક છે, ગાદલા પણ નાખવા હતા પણ આ વરસાદ જુઓ ને પડ્યા જ છે. વિચાર કરો, તપોદ્વંદ્વ સહનમ, સારા હેતુ માટે ઘસાઓ, સારા હેતુ માટે તમે તપો. પરશુરામજી 10,000 વર્ષ સુધી તપસ્યામાં બેસે મહેન્દ્ર પર્વત ઉપર. અને મહેન્દ્ર પર્વત એવો છે ને કે પેલા તમે જોયેલું, આપણે હીરાનું કટોરું આવતું ઘાટમાં ઘસતા ત્યારે હીરાના કટોરા આવતા સામસામા ચોંટાડી, હે એ કટોરા જેવો પર્વત, કે એ ટોચ ઉપર માણસ ભાગ્યે જ રહી શકે. એ મહેન્દ્ર પર્વત ઉપર રહેતા અને તપસ્યા કરતા, સાથે એક શિષ્ય આરુણી, એ આરુણી એની સેવા કરતો. 10,000 વર્ષ થાય એટલે ગુરુને જગાડે કે ગુરુદેવ 10,000 વર્ષ થઈ ગયા, અને વળી કુવાડો લઈ અને આ ધરતી પર. તો વિચાર કરો, યુગોથી પરશુરામજી હતા, રામની ઉંમર 16 વર્ષ નહીં. એટલે કહ્યું કે ઉંમરમાં પણ તમે મોટા છો. તો કહે છે કે હું ન બોલવાનું બોલ્યો, હે ક્યારે ભગવાન છે હું સમજાણું, ત્યારે હે ભગવાન રામે કહ્યું કે હે પરશુરામજી સાંભળો, તમારા બાપ દાદાએ અમારી છાતીમાં લાતું મારી છે, પાટા માર્યા છે, અમે કાંઈ નથી બોલ્યા. અને જ્યાં જોયું ભૃગુ મહારાજનું ચિહ્ન છાતી ઉપર ભગવાન રામની, હે વિષ્ણુની છાતીમાં, આગળ ઉપર વાત આવશે આપણે, ભૃગુચિહ્ન ભગવાન વિષ્ણુની છાતીમાં છે. બધા ઋષિઓ ભેગા થયા કે ત્રણ દેવમાંથી કોણ મોટા દેવ, હે ભગવાન શિવજી, ભગવાન બ્રહ્માજી. અને જ્યાં વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યાં લાત મારી છાતીમાં,
ભગવાન વિષ્ણુ એના પગ આમ દબાવ્યા છે. પ્રભુ રાક્ષસોને મારી મારી અમારી છાતી કાળમીંડ પથ્થર જેવી થઈ ગઈ છે, તમારા પગને કઈ નુકસાન તો નથી થયું ને? ત્યારે ભૃગુએ કહ્યું કે મહાન પ્રભુ સર્વશ્રેષ્ઠ ભગવાન છે. એટલે ભૃગુ ચિહ્ન જોયું અને ભૃગુ ચિહ્ન જોઈ પરશુરામજીની આંખ ખુલી ગઈ. ઓહો, તમે ભગવાન રામ સ્વયં ત્રેતાયુગમાં બે ભગવાનના મિલન થયા. તમે જુઓ, રામા અવતાર ને પરશુરામ અવતાર, છઠ્ઠો ને સાતમો અવતાર નું મિલન થયું. ભગવાન રામ પરશુરામને સમજાવે કે તમે બ્રાહ્મણ સૈન્ય બનાવી અને જે તમે બ્રાહ્મણવાદ ઉભો કરો છો એ ખોટું છે. બ્રાહ્મણોએ ભગવત કાર્ય કરવું જોઈએ. બ્રાહ્મણના હાથમાં એમ કહેવાય કે શાસ્ત્ર શોભે, શસ્ત્ર નહીં. શું હું તલવાર લઈને અહીંયા બેઠો તો સારો લાગુ? નહીં બાપ. એટલે બ્રાહ્મણના હાથમાં શસ્ત્ર નહીં, શાસ્ત્ર હોવું જોઈએ. તમે આ કુહાડો છોડો, આ ધનુષ છોડો અને તમે ભગવદ કાર્યમાં લાગો. હે, તમારો બ્રાહ્મણ સંઘ છે એ વેદ અને સંસ્કૃતિના કામમાં લાગવો જોઈએ. બહુ સારો સંવાદ છે, પૂજ્ય દાદા કહે છે. અને એ વખતે પરશુરામજીની આંખો ખુલી ગઈ, આંખો ખુલી ગઈ. ઉધરે નયન પરશુધર મતી કે શું કરવું? તો બીજો પ્રસંગ તમે જુઓ. તરત જ પરશુરામજીને ભગવાન રામે કહ્યું કે હવે એક જ રસ્તો, આ પ્રાયચિત માટે તમારે ભગવાન શિવના ચરણોમાં જવું જોઈએ. શિવના ચરણોમાં જવું જોઈએ. જપહુ જાઈ શંકર સતનામા, હૃદય તુરત વિશ્રામા, હોય હૃદય તુરત વિશ્રામા, હોય હૃદય તરત વિશ્રામા, હોય તુરત હૃદય વિશ્રામા. કોટેશ્વર મહાદેવ કી જય. વાહ વાહ, ધન્યવાદ. તો નારદજી આજ ગયા છે ભગવાનનો ભજન કરવા માટે. ધીમે ધીમે સુત પુરાણી બહુ સુંદર મજાની કથા કહેતા કહેતા આગળ વધે છે. બ્રહ્માજીએ કહ્યું, બેટા તને કથા તો સંભળાવું, એમાં ના નહીં, જેથી તને વાણીથી લાગેલા પાપ એ દોષમાંથી તું મુક્ત થઈ શકે. પણ કથા સાંભળતા જરાક આમ વિનયતાથી કથા સાંભળવી જોઈએ, નમ્રતાથી કથા સાંભળવી જોઈએ. હે, આપણા જે કાંઈ જબ્ભા હોય ને એ આપણે દરવાજા બહાર ઉતારીને પછી અહીંયા આવવાનું. વિનિત વેશે એણે દેમતાપ. અહીંયા બ્રહ્માજી કહે છે, હે નારદ સાંભળ, કથા સાંભળવા માટે પહેલા આચાર શુદ્ધિ હોવી જોઈએ. આચાર શુદ્ધિ, આચાર, આચરતી ઇતિ આચાર્ય, જે આચરણ કરીને બતાવે એનું નામ આચાર્ય. આચાર શુદ્ધિ જોઈએ. તમે જુઓ, આચાર શુદ્ધિ ન હોય તો આપણે કોઈ પડખે બેહવા દે? મેલા દાટ કપડા હોય, વાળ આમ વિચાર કરો, બે ત્રણ દિવસથી સ્નાન ન કર્યા હોય, કોઈ બેસવા ન દે આપણે, કા આપણેથી આગળ વહે છે ને કા આપણે કે આગળ વધો. આચાર શુદ્ધિ જોઈએ. આચાર શુદ્ધિનો એક બીજો પણ અર્થ છે કે માણસ આચારથી જ ઓળખાય છે. આચાર શાસ્ત્રમાં લખ્યું છે, માગણ મેલા લુગડે
ક્ષત્રિયા જોબનહીન હાકમ હોદેથી ઉતર્યો આ ત્રણે સરખા દીન. આચાર પહેલો હોવો જોઈએ, શિષ્ટાચાર પહેલો હોવો જોઈએ. કથા સાંભળવા માટે શુદ્ધ જગ્યા, શુદ્ધ આસન, શુદ્ધ વસ્ત્ર, શુદ્ધ વિચાર આ જોઈએ. કારણ કે જ્યાં સુધી આ બધું આચરણમાં ન આવે ત્યાં સુધી બધું ખોટું છે. આચાર પરમો ધર્મ છે, તો પહેલો આચારની શુદ્ધિ હોવી જોઈએ. તમારું એક જ હા, પછી બીજી વાત છે વિચાર શુદ્ધિ. કથા સાંભળવામાં બીજો વિચાર પણ સારો હોવો જોઈએ. નહીતર બહેનો, કથા સાંભળવા માટે લોકોની ભીડ આવે એ બધા સાંભળે છે એવું માની લેવાનું, કે બધા સાંભળવા માટે જ આવે છે એવું માનવાનું કરું? હે, રામચરિત માનસમાં એક ચોપાઈ છે, રામ ભગત હિત ચારી પ્રકાર, રામ ભગત હિત ચારી પ્રકાર, રામ ભગત હિત ચારી પ્રકાર, રામ ભગત હિત ચારી પ્રકાર. ચાર પ્રકારના શ્રોતાજનો આવે છે. સૌપ્રથમ ઘરેથી ધક્કો મારે, ઘરેથી ધક્કો મારે, કથામાં જાઓ. ઘણા ઘણા બાપુને બહુ ધન્યવાદ, એ બાપુ બહુ સારું હો, વરહમાં નવને હાથ હોળ દીધો એવા જાય. હાહુમાં હવારમાં ઠેલી પકડાવી દે કડતાલની, હે આવે કંથેરિયામાં દાદાને મોકલી દે. તમે જુઓ, પહેલો પ્રકાર એવો આવે છે પોતાનો ટાઈમ પાસ કરવા માટે જ આવે છે, બાકી કથાની સાથે લેવા દેવા જ નથી કાંઈ. કથા કેવી છે, કોણ વાંચે છે, હું આવ્યું છે, હું કહે છે, હે કાંઈ લેવા દેવા જ નહીં, બસ ઓનલી ફોર ટાઈમ પાસ. બીજો પ્રકાર એવો છે, ઘરે માખીઓ છે, મચ્છર છે, સંકડાશ છે, વહુની ટકટક છે, એ બીજું કાંઈ કામ છે નહીં, કંથેરિયામાં કથા છે, હાલો કથા સાંભળશું, જો નહીં સાંભળીએ તો સોફા છે જ તે. ઘરે ઊંઘવું, એમાં ઊંઘવું, આ બીજો પ્રકાર છે. ગામડા ગામમાં એક માળી કોઈ દિવસ સપ્તાહમાં જ ન જાય, સપ્તાહમાં જ ન જાય, નહીં મંદિરે, નહીં સ્વાધ્યાયમાં, નહીં સત્સંગમાં, નહીં કથામાં, નહીં કીર્તનમાં, ક્યાંય કરતા ક્યાંય નહીં. પાડોશી છે ને બહુ તૈયારી કે માં બિચારા એમનો વ્યાજ આવે. હાલો પૂર્ણાશંકર દાદાનો સોટિયો સપ્તાહ બહુ સારી વાંચે કે વાણીના ઘા કરે છે કે. એટલે પાડોશીએ માને કીધું, એ જમનામાં, તો કે હવ સપ્તાહ નથી સાંભળવા આવું આપણા કંથરિયમ સપ્તાહ બે કે. એ કે ના રે ના, સપ્તાહ મારે કાંઈ સાંભળવા આવવું નથી, એમાં મને કાંઈ સમજણ પડે નહીં કે. એ કે હાલો હાલો હાલો, પુરાણીએ કીધેલું જો તમે એને લાવો તો પુન થાય એમ. તે પુનના બાને પાડોશીએ તૈયાર કર્યા માને. એ કે જુઓ, તમારે આગળ બેવો જ બેજો, હું છેલ્લે બેહીશ કે. એ કે માં ગમે એમ કરી પોતીના દર્શન કરી બેહજો જ કરા. તો હા, એ તો માં આવ્યા, ગામડા ગામમાં શું છે, અનાજ લાવ્યા યાર વાટકા ભરી ભરીને, તે મૂક્યું, પગે લાગ્યા, પોતીને ફર્યા, અને પછી માં હાવ છેલ્લે થાંભલીને છેડે વેહી ગયા ટેકો લઈને. અહીંયા પૂર્ણાશંકર દાદાને સોટીએ સપ્તાહ શરૂ કરી અને ત્યાં માએ ઝોલા શરૂ કર્યા. ક્યારેક કથામાં જાય ને એટલે ઊંઘ જ આવે, અને જોજો વધારે વધારે ઊંઘ આવે ને તો અહીંયા આવે. ચૌદ વર્ષ લક્ષ્મણજીએ આમ ત્યાગી દીધી ને, એના ભાગનો વધારો વધ્યો છે. તે નિંદ્રા દેવીએ કીધું કે હું જાઉં ક્યાં, તો કે જાઉં જ્યાં સપ્તાહ આલતી હોય ને દરવાજે ઉભા રહેજો, એક બે હરિભક્તો મળી જાય તમને કે. એ
એટલે જોજો હો બેનો, કોઈ પડખે ઊંઘતા હોય ને તો આમ કોણી મારીને જગાડવા, નહીતર લખ્યું છે સપ્તાહમાં કે જે સપ્તાહમાં ઊંઘે ને એ બીજા જન્મમાં એરું થાય, આમ સર્પ થાય, અને પાડોશી ન જગાડે એ મદારી થાય. આપણે નકામું મદારી થવું? અહીંયા પૂર્ણશંકર દાદાના છોટિયાએ કથા શરૂ કરી અને ન્યા માડીએ જોલા ખાવાનું શરૂઆત કર્યું. હવે એમાં કોણ જાણે ભરવાડની બકરી છૂટી ગયેલી અને પાંદડા પડેલા ને તે પાંદડા ખાવા આવ્યા, તે માડી આમ કરી આમ જોલું ખાય, આમ જોલું ખાય. બકરીએ એમ વિચાર કર્યો, ઓળું મા મારી સામે ધીક લે છે, એટલે બકરી ચાર પાંચ ડગલા પાછી આમ 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 વયાવી અને પછી જ્યાં માય આમ આમ જ્યાં જોલું ખાધું ને ત્યાં ઉલ્લીને એક થોડું ત્યાં તો કે અરે 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 સોટિયા, વાણીના ઘા હળવા કર, ઢીમણા થઈ ગયા. કે બાપ, કહેવાનો શું હેતુ એ છે કે હે શ્રોતાજનો, બીજો પ્રકાર એવો છે કે બસ સંભળાય તો સાંભળશું, ન સંભળાય તો કાંઈ નહીં. બીજો પ્રકાર એવો છે. ત્રીજો પ્રકાર છે ને, એ જોવે કે હમણાં ચંપલ મોંઘવારી છે, જીએસટી લાગ્યું છે અને 200-300 રૂપિયા ચંપલમાં નાખવા એની કરતાં હાલને કંથિરિયામાં જાઓ, હારી જોડે આવે તો હું જે માત્ર ને માત્ર કોઈના વસ્ત્ર ચોરવા માટે આવે, કોઈના પગરખા ચોરવા માટે આવે, હે કોઈના માત્ર ને માત્ર કંઈક ને કંઈક જોવા માટે આવે, અથવા તો એમાં પણ એવું લખ્યું શાસ્ત્રમાં કે માત્ર સ્ત્રીઓને જોવા જ માટે આવતા હોય એવા પણ ભક્તો ઘણા હોય. કોણ કોણ આવ્યું છે એ જોવા માટે આવતા હોય એવા પણ ભક્તો હોય. આ ત્રીજો પ્રકાર છે. અને ચોથો પ્રકાર એવો છે કે માત્ર ભગવાનની કથા સાંભળવા માટે આવે. બસ એક જ મિનિંગ કે અમારે કથા સાંભળવી છે અને એ વિચાર અમારે અમારા જીવનમાં ઉતારવો છે, હે આ ચોથો પ્રકાર છે. એટલે મારી આપ સૌને વિનંતી કે આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે અમે એક શબ્દ, હે એક વાત, એકાદો દાખલો અમે અમારા જીવનમાં ઉતારશું. હું દર વખતે કહું છું કે બસ બીજું કાંઈ નહીં, આપણે આપણા જીવનમાં ત્રિકાળ સંધ્યાને લાવીએ. સવારમાં જાગીએ, આપણો જમણો હાથ જોઈ અને શરૂઆત કરીએ, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. જમણો હાથ જોઈને શરૂઆત કરીએ, પગ જ્યાં શેટી ઉપરથી નીચે મૂકીએ, બેડથી નીચે એટલે ધરતીમાં ને પગે લાગે, ભલે આપણે તેરમાં માળે રહેતા હોઈએ પણ છતાં ધરતી માને પગે લાગે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. જગદગુરુ ભગવાન કૃષ્ણને યાદ કરીએ, વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આ ત્રણ શ્લોક સવારમાં, બપોરે થાળી આવે અથવા તો ઓફિસે આપણે ટિફિન ખોલીએ, હે સરસ મજાનું શાક રોટલી છાશ આ બધું લઈએ, અથાણું પાપડ, પણ એ પહેલાં બરાબર અન્નની સામે જોઈ બે હાથ જોડીને બોલીએ, યજ્ઞશિષ્ટા શ્રી સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત યત કરોષિ યદશ્નાશિ યજ્જુહોષિ દદાસ્યત યત્યપશ્યસિ કૌન્તેય તત્ કુરુષ્વમ મદર્પણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તમ પચામન્યમ ચતુર્વિધમ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે
तेजस्विनां वदितमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। आम श्लोक बोली अने प्रसाद लईए जमीए। तमे जोजो कोई पण बात नी अंदर भक्ति भळे ने, पत्थरमां भक्ति भळे तो मूर्ति बनी जाय। પથ્થરમાં ભક્તિ ભળે તો મૂર્તિ બની જાય, ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બની જાય, હે પ્રવાસમાં ભક્તિ ભળે તો યાત્રા બની જાય। ભલે આપણે ટિફિન ગમે તે ખાતા હોઈએ, ગમે ત્યાં ખાતા હોઈએ, પણ તમે જુઓ એ પછી તમે બ્રહ્માકુમારી જ એ કદાચ જાણતા હો તો એમાં શિવાની દીદી બહુ સરસ નાની વાત કરે છે, જે ઓનલી ફોર ઇંગ્લિશમાં બધી બધા મીડિયા ટ્રેશન્સને એવું બધું કરે છે। એણે હમણાં જ તે એક યોગશાળામાં વાત કરી કે પાણીની સામે એક મિનિટ જોઈએ ને, પાણીની સામે એક મિનિટ જોઈએ ને તો પાણીની અંદરથી નેગેટિવ ઉર્જાનો નાશ થઈ જાય। ભોજનની સામે એક મિનિટ જોઈએ ને તો ભોજનમાં રહેલી જે કોઈ દુર્ગુણતા, જે કંઈ ખરાબી છે એની શુદ્ધિકરણ થઈ જાય। ત્યારે પૂજ્ય દાદાએ તો આપણને 50 વર્ષ પહેલાનો આ પ્રયોગ આપ્યો છે કે ભોજનની સામે જોઈ અને યજ્ઞશિષ્ટાશીના સંતો બોલવાનું, હે વિચાર તો કરો, આ મહાપુરુષે આપણને રસ્તો આપ્યો છે। ત્યારબાદ સાંજે સુઈ જઈએ, આખો દિવસના થાક્યા પાક્યા 11:30 આપણે ઘરે જશું, હે થોડાક ફ્રેશ થઈ અને પછી એ બેડમાં સૂશું, કદાચ ટીવીમાં એકાદી લટાર મારશું, આજના સમાચાર જોઈ લેશું, હે અને પછી જ્યારે આપણે સૂઈ જશું ત્યારે સૂતી વખતે પથારીમાં સૂતા પહેલાં પલોઠી વાળી અને બે હાથ જોડી ભગવાનને બધો ભાર સોંપી દેવાનો। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। કર ચરણ કૃતં વાક કાયજં કર્મજં વા શ્રવણ નયનજં વા માનસં વા પરાયણં, વેતં વેતં વા સર્વમેતં ક્ષમસ્વ। જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો, ત્વમેવ માતા ચ પિતા, ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં, ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ। આખા દિવસનો બાર ભગવાનને આપી દેવા, આખા દિવસનું ભાર ભગવાન આપી દેવાનું। આ માત્ર 10 શ્લોકો છે, એકવાર જીવનમાં આવે અને ખરેખર દ્રઢતાપૂર્વક દિલથી જો એને જીવનમાં લાવીને બોલીએ અને પછી જોજો જીવનની મજા, હે વાહ। એટલે વિચાર શુદ્ધિ જોઈએ, કથા સાંભળતી વખતે આપણો વિચાર શુદ્ધ હોવો જોઈએ, હા આપણો મિનિંગ શુદ્ધ હોવો જોઈએ બાપ। જ્યાં સુધી વિચાર શુદ્ધ નહીં હોય, આપણે હંમેશા 2 વખત કથા કરીએ છીએ બરાબર, ચૈત્રમાં પણ કરીએ છીએ, શ્રાવણમાં પણ કરીએ છીએ, પણ માત્ર બાપુનો અને આપણા સૌ મંડળનો, હે બહેનોનો, મહિલા મંડળ ભક્ત મંડળનો એક જ વિચાર કે બસ એ બાને અમે એક થઈએ, એ બાને અમે એક પાછળને બેસીએ, હે એક પ્રભુના વિચાર કરીએ, આ જ એક આપણો મિનિંગ છે। તો વિચાર શુદ્ધ હોવી જોઈએ। માણસ છે ને મેલો ઘેલો હોય, કદાચ ગરીબ હોય, કપડે લતે પહેરે ઓઢે ખાધે પીધે ગરીબ હોય, પણ મહાપુરુષ પૂજ્ય દાદા કહે છે ક્યારે અપૃષ્ય અસ્પૃશ્ય હોઈ શકે નહીં। આ માણસ માણસ વચ્ચેની ખાઈ આપણે ક્યાં પૂરશું? તો એ ખાઈ પૂરવાનો એક જ રસ્તો અને એ છે આ કંથેરિયા ધામ, હે જે બેન પહેલા આવે પહેલા બેસે, છેલ્લા આવે છેલ્લા બેસે, બધા જ ભગવાનના દીકરા અને પ્રેમથી કથા સાંભળે, આ માણસ માણસ વચ્ચેની ખાઈ બુરાઈ જાય બાપ। માણસ માણસ વચ્ચેનું ડિસ્ટન્સ એ
વિચાર શુદ્ધિ હોવી જોઈએ, અને આ વિચાર શુદ્ધિનું એક કેન્દ્ર છે. આ વિચાર ક્યારે શુદ્ધ થાય કે જ્યારે આપણે દર વર્ષે કથા સાંભળીએ, અને કથા સાંભળ્યા પછી દર અઠવાડિયે એક કલાક સ્વાધ્યાય કેન્દ્રના રૂપમાં બેસીએ તો આપણને તરત તરત એ પાછું તાજું થાય. ત્યારબાદ ત્રીજી વાત છે, કથા સાંભળતી વખતે વિહાર શુદ્ધિ હોવી જોઈએ. વિહાર શુદ્ધિનો અર્થ એટલે સથવારો હારો હોવો જોઈએ. નહીતર એક હથવારો એવો હોય ને પિઝામ લઈ જાય, બોલો હાલો બિસ્મિલ્લામાં જાય કે વિચાર કરો. હમણાં અમે આવતા હતા ત્યાં એક ભાઈ હોટડોગ ખાતો હતો, હોટડોગ ભલે એ તો ખાતો હતો, એનું ખાતો હતો, અમને કઈ બળી ત્રણી. પણ ટૂંકમાં કહેવાનો અર્થ હથવારો હારો હોય ને તો આપણને હારી જગ્યાએ લઈ જાય. વિહાર શુદ્ધિ હોવી જોઈએ. હે, એટલા માટે આપણી દેશી સંતવાણી કે છે, કિશોરભાઈ આપણું દેશી ભજન કે છે, એજી તમે વિશ્વાસી નરને નવ વેડો. સારો માણસ હોય એનો છોડો ન મૂકો. હા, ગામડા ગામની ભાષામાં તો બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, એનો તમે છેડો ન મૂકો. સારો માણસ હોય ને એને